नमस्कार, स्वागत છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. થોડી જ વારમાં મન કી બાત કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રી મોદી 79મી વખત મન કી બાત કરવા જઈ રહ્યા છે. આજે કોરોના અને રસીકરણ સહિતના મુદ્દાઓનો તેઓ ઉલ્લેખ કરી શકે છે. તો બસ થોડીક જ વારમાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મન કી બાત કાર્યક્રમ તેઓ કરશે. આ વખતે તેમની મન કી બાત કાર્યક્રમમાં તેઓ કોરોના અને રસીકરણના મુદ્દાઓનો ઉલ્લેખ કરી શકે છે. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીની આવક થઈ છે. મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની સપાટીમાં બે દિવસની અંદર 5 ફૂટનો વધારો થયો છે. હથનૂર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 319.33 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 98,413 ક્યુસેક છે. ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટનું છે. સંવાદદાતા હેમંત ગામિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હેમંત, ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે, શું છે જાણકારી? જી પ્રિયંકા, ચોક્કસ થી જણાવી દઉં કે જે રીતે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભરપૂર માત્રામાં વરસાદ પડી રહ્યો છે, જેને લઈને તાપી નદીના કેચમેન્ટ એરિયામાં પાણીની આવકમાં વધારો થતા મહારાષ્ટ્રના જે હથનૂર ડેમ અને પ્રકાશા ડેમમાંથી જે રીતે પાણી છોડાઈ રહ્યું છે, તે રીતે તાપી નદીમાં ઉકાઈ ડેમ પર પાણીની આવકમાં વધારો થયો છે. મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી રહી